સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજના કમાલપુર ખાતે મુસ્લિમ યુવાનો ગ્રુપ દ્વારા જરૂરિયાત વિસ્તારોમાં જરૂરિયાત લોકોને દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ દેશ સહિત વિદેશોમાં કોરોનાની મહામારી ફેલાઈ છે ત્યારે ભારત સરકાર દ્વારા કોરોનાના વાયરસને લઈને હાલ 21 દિવસ માટે દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે, જેને લઈને રોજિંદુ કમાઈને પરિવાર ચલાવતા કે મધ્યમ વર્ગના લોકોની સ્થિતિ કફોડી થઈ છે. તો બીજી બાજુ સરકાર તથા વિવિધ સેવાઓ પાવી ગ્રુપો દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વારે આવી રહ્યા છે. તો પ્રાંતિજ ખાતે રહેતા મુસ્લિમ સમાજના યુવાનો ગ્રુપ દ્વારા પણ આવા કપરા સમયમાં દેશની સાથે લોકોની સાથે રહીને ઉત્તમ સેવા પૂરી પાડી રહ્યા છે. આ મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા નવાપુરા દૂધ મંડળીના ચેરમેન પટેલ જયંતિભાઈ પટેલના સહયોગથી જરૂરિયાત વિવિધ વિસ્તારોમાં દૂધનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો પ્રાંતિજના કમાલપુર ખાતે પણ આ મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો જરૂરિયાત વિસ્તારોમાં દૂધ મળી રહેતા લોકોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. તો આ મુસ્લિમ યુવાનો ગ્રુપ દ્વારા વિવિધ હિન્દુ મુસ્લિમ વિસ્તારોમાં જઈને જરૂરિયાત લોકોને દૂધ પૂરું પાડવામાં આવે છે. તો હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. જ્યારથી આ લોકડાઉન ચાલુ થયું છે ત્યારથી અમે અને અમારી ટીમ નીચે પછાત વિસ્તાર જેટલો બી છે ત્યાં ઘડી દૂધનું વિતરણ, શાકભાજીનું વિતરણ અમારાથી બનતી પૂરેપૂરી અમે કોશિશો કરીએ છીએ. અને પ્રેસમાં પણ અમે કીધેલું છે કે તમારે પણ લાગતા વળગતા જે એરિયા હોય, જે અમારા ધ્યાન બહાર ના હોય પછાત વિસ્તાર, એની અમને જાણ કરો, જેથી કરીને અમે એ જગ્યાએ પણ અમે શાકભાજી છે, દૂધ છે, અમારાથી બનતી પૂરેપૂરી અમે કોશિશો કરીશું. સંદેશ તો એ આપવા માંગીએ છીએ કે લોકડાઉન થયું છે તો જે નીચેના જે ગરીબ પછાત વિસ્તાર છે એ ધંધા બધાના બંધ થઈ ગયા છે અને એ લોકોને ખાવા પણ અત્યારે હાલ છે નહીં, એટલે અમારી ટીમ અને અમે પૂરેપૂરી કોશિશો કરીએ છીએ કે જેથી કરીને એ લોકોને ખાવાનું પહોંચી શકે.